साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પ્રાંતિજ ખાતે આજરોજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ માવઠાથી તૈયાર થયેલ નિષ્ફળ ગયેલ પાકને નુકસાન થતા ખેડૂતોને વળતર ચૂકવવા સરકારની સહાય યોજનામાં સમાવેશ કરવા તથા ડાંગરના ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી કરવા માટે સરકારશ્રીને રજૂઆત કરવા માટે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પ્રમુખ મંત્રી સહિત સભ્ય દ્વારા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાને આવેદનપત્ર આપીને સરકારશ્રી સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। ધરતીપુત્ર સંઘ દ્વારા અમે જે આવેદનપત્ર આપ્યું એમાં અમારી માગણી છે કે સરકાર અમને જે પાક આ માવઠાના લીધે જે નુકસાન થયું છે તેનું વળતર રૂપે સત્વરે મને વળતર આપવા વિનંતી, અને જે આ ડોગનની ખરીદી જે કરી છે સરકાર એ સત્વરે ખરીદી કરે અને ખેડૂતોને જ્યારે પૈસાની જરૂર હોય નવી ખેતી માટે એ તાત્કાલિક ધોરણે મળી રહે એના માટે સત્વરે ખરીદી કરી શકે। ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા જે પાક નિષ્ફળ, કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયું છે તે મુખ્યમંત્રી સહાય યોજનામાં ગામડાનો સમાવેશ કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે, અને જે રાજ્ય સરકારે ડાંગરની જે 332 રૂપિયા ટેકાના ભાવ બાંધ્યું છે તે સત્વરે લેવામાં આવે ડાંગર। આજ રોજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ દ્વારા મામલતદાર શ્રી ભગવાન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જે આ વર્ષે ચાલુ સાલમાં વધુ વરસાદના કારણે પાક સૌથી વધુ નુકસાન થયેલું, પછી અત્યારે હાલ માવઠાનો જે વરસાદ પડ્યો સરકારના ગાઈડલાઇન પ્રમાણે 2 ઇંચથી વધારે વરસાદ પડે તો એમને સહાય ચૂકવવામાં આવે છે, બરાબર। તો આ વર્ષે જે માવઠું થયું છે એના અનુસંધાને તાત્કાલિક ધોરણે પ્રાંતિજ તાલુકાને એનું વળતર ચૂકવવામાં આવે એની આપશ્રીની માગણી અમે પ્રાંતિજ તાલુકા ખેડૂત વતી હું માગણી કરું છું, અને અત્યારે ચાલુ સાલે ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો છે, માર્કેટમાં 270 રૂપિયાથી વેચાણ થાય છે અને સરકારથી દ્વારા 375 રૂપિયાનો વધવામાં આવે છે, 100 રૂપિયા મણ પાછળ એટલું 100 રૂપિયાનું નુકસાન થઈ જઈ રહ્યું છે, એટલે સરકાર તાત્કાલિક જોઈને ખેડૂતોની ખરીદી કરે અને ખેડૂતોને અત્યારે હાલ નવા પાક માટે વાવણી માટે અને યોગ્ય વળતર મળે એ માટે આપશ્રીને નમ્ર વિનંતી તમામ, અને અમે સાથે કાપવા માટે જેડેશ ટીવીનો આભાર।